नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 आंकड़ाशास्त्र विषय में चेप्टर पहलू भाग 2 में संभावना संभावना में आगे आपणे लेक्चर में थीअरी जोई सूत्र जोया। आज आप स्वाध्याय 1.1 नो स्वाध्याय 1.1 नो पहलो दाखलो जोशु। तो तमारी पासे तो पहला टेक्स्ट बुक तो तमारी पासे ज राखवानी छे, जेथी करीने तमे रकम जोता जाओ अने ख्याल आवे। जो स्वाध्याय 1.1 नो दाखलो पहलो, नीचे जणाले यादृच्छिक प्रयोगो माटे निदर्श अवकाश लखो। निदर्श अवकाश ना प्रश्न પેપરમાં શું કે યુ, એટલે આપણે જે દાખલો છે એનો શું ફક્ત મેળવવાનો છે, નિદર્શ અવકાશ યુ મેળવવાનો છે। એમાં પહેલો દાખલો કે એક સંતો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે। એક તો પેલા તમને સમજાવી દઉં, સિક્કાને કુલ કેટલી બાજુ હોય, બે બાજુ, એક બાજુ હેડ ને એક બાજુ ટેલ, એટલે કે એક બાજુ કાટવો ને એક બાજુ છાપવો। તો હેડ ને આપણે સંકેતમાં એચ વડે દર્શાવશું અને ટેલ ને આપણે સંકેતમાં શેના વડે દર્શાવશું, ટી વડે। તો કુલ કેટલા સિક્કાઓ છે, 3 સિક્કાઓ છે। તો આપણે જોઈએ તો કે એન એન બરાબર આપણે જોઈએ તો કે સિક્કા ની કેટલી બાજુ હોય, બે બાજુ હોય ને, એટલે બે ની એન ઘાત, એટલે આપણને ખબર છે કે જેટલી સંખ્યા આપેલી હોય એટલી કુલ કેટલા સિક્કા આપેલા છે, 3 સિક્કા આપેલા છે, એટલે એન આપણને કુલ કેટલો મળશે, 2 × 2 × 2 બરાબર કેટલા મળશે, 8, એટલે કુલ પરિણામોની સંખ્યા આપણને કેટલી મળશે, 8। હવે આપણે શું લખવાનું છે, નિદર્શ અવકાશ, નિદર્શ અવકાશ આપણે શેના વડે દર્શાવશું, યુ વડે। જે ઘટકો મળે છે ને આપણે શેમાં લખશું, છગડીયા કૌંસમાં। તો 3 સિક્કાઓ છે, 3 સિક્કાઓને આપણે એક સાથે ઉછાળવામાં આવે તો જોઈએ તો પેલા શું આવે, 1 1 1 હેડ આવે, ત્યાર પછી જોઈએ તો 2 હેડ આવશે અને 1 ટેલ આવશે, ત્યાર પછી ફરી પાછું ઉછાળવામાં આવે તો શું આવે, એચ ટી એચ, એટલે કે હેડ ટેલ અને હેડ, ત્યાર પછી આપણે જોઈએ તો ફરી પાછું ઉછાળવામાં આવે તો ટી એચ એચ, ત્યાર પછી જોઈએ તો ત્રણેય શું પડે, કાટ પડે, ટેલ પડે, ત્યાર પછી ટી ટી એચ, એટલે કે બે ટેલ આવશે અને એક સિક્કામાં શું આવશે, હેડ આવશે, ત્યાર પછી જોઈએ તો ટી એચ ટી, ફરી પાછું ઉછાળવામાં આવે શું આવશે, ટેલ હેડ અને ટેલ, ત્યાર પછી આપણે જોઈએ તો કે છેલ્લું પરિણામ શું મળશે તો કે એચ ટી ટી, કુલ કેટલા પરિણામો મળશે, 8, 1 2 3 4 5 6 7 અને 8, છગડીયો કૌંસ પૂરો। જો તમે ન સમજાય તો પ્રથમ વખત જ્યારે સિક્કા ઉછાળવામાં આવે પડે ત્યારે પડી શું પડે છે, હેડ, પછી તે હેડ પડશે ને ટેલ, પછી એચ ટી એચ, અને આપણે ટી ને છેલ્લે લીધો પછી વચ્ચે લેશું, પછી કેટલા લેશું, 4 પરિણામ થઈ ગયા। પછી હવે જો આની રીતે તમે જોતા જશો એટલે આવડી જશે, આ ત્રણે એ કહેવા, બે ત્રણે શું આવશે, શું મળશે, ટી, હવે આમાં બે એચ મળ્યા ને ટી, તો અહીંયા પેલા બે ટી મળશે ને પછી એચ મળશે, ત્યાર પછી એચ ટી એચ, તો અહીંયા શું આવશે, ટી એચ ટી, અને છેલ્લું પરિણામ અહીંયા શું આવ્યું, ટી એચ, તો અહીંયા શું આવશે, એચ ટી ટી। એવું જરૂરી નથી કે આ રીતે તમારે પરિણામો લખવા, કુલ પરિણામો તો 8 જ મળશે, પણ તમે આગાહની રીતે પણ લખી શકો, પણ કુલ પરિણામો 3 સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે એટલે કેટલા મળશે, 8 પરિણામ, એટલે આપણે ફક્ત અહીંયા નિદર્શ અવકાશ જ લખવાનો છે। ત્યાર પછીનો દાખલો જોઈએ બીજો, કે 6 બાજુ વાળો એક સમતોલ પાસો, પાસો ખબર છે ને, જો તમે મહાભારત ને જોતા હોય તો શકુની પાસે જેલો જે પાસો થી રમવામાં આવે, પાસાને કુલ કેટલી બાજુ હોય, 6 બાજુ હોય, અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવામાં આવે તો આપણે જોઈએ તો કે કુલ કેટલા પ્રકાર મળશે, તો કે એન બરાબર 6 બાજુ છે એટલે 6 ની કુલ કેટલા પાસા છે, 1 પાસો છે, સિક્કો કેટલો છે, 1, એટલે ઘાત કેટલી આવશે, 1, અને છે એટલે અહીંયા શું આવશે, ગુણાકાર। હવે સિક્કાની કુલ કેટલી બાજુ હોય, 1, તો કુલ સિક્કાની સંખ્યા કેટલી છે, 1, ઘાત કેટલી આવશે, 1, એટલે 6 × 2 એટલે કુલ પરિણામ કેટલા મળશે,
सी ने बात
નાખીએ એટલે ડી અને શું આવશે ઈ કુલ પરિણામ 10 થઈ ગયા જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો નિદર્શકવાસમાં આપણે કુલ ઘટકો કેટલા આવશે 10 સમજાઈ ગયું એની સાથે પહેલા બધા બી સી ડી અને ઈ ને લઈ લેવાના પછી એને બાકાત કરી નાખવાનું હવે બી ની સાથે સી ડી અને ઈ લઈ લેવાના પછી બી ને બાકાત કરી નાખવાનું પછી સી ની સાથે थैंक यू।